तो राजकोट में आज वेक्सिनेशन डोज ओछा फाड़वामां आव्या छे। 45 केन्द्र पर वेक्सिन 6000 डोज ज उपलब्ध छे, तो कोवेक्सिन 400 जारे कोविशील्ड 5600 डोज आपवामां आव्या छे। आवतीकाले राजकोट में कोरोना सामे रसीकरण बंद रहेशे। राजकोट शहर में वेक्सिनेशन ने लईने फरी एक वक्त चिंताजनक समाचार है। गई काले 9000 जेटला डोज राजकोट शहर ने आपवामां आव्या हता, जो कि आज मात्र 6000 डोज छे ते राजकोट शहर ना अलग अलग लोग लई सकते, कारण के मात्र 6000 डोज ज उपलब्ध छे। 5600 जेटला कोविशील्ड वेक्सिन ना डोज, ज्यारे 400 जेटला कोवेक्सिन ना डोज राजकोट शहर में उपलब्ध छे, जे खूब चिंताजनक कारण छे। बीजी तरफ एक महत्वनी बात छे कि आवती काले इम्युनाइजेशन होवाने लीधे जे वेक्सिनेशन की प्रक्रिया है बंद रहेवानी छे, एटले के फरी एक वक्त जे राबेता मुजब थई रही हतुं वेक्सिनेशन, फरी एक वक्त मोटी संख्या में राजकोट में वेक्सिनेशन थई रही हतुं, तेमां फरी एक वक्त घटाड़ो आव्यो छे। आज मात्र 6000 जेटला डोज छे ते लोकोने मळी शकशे, उपलब्ध छे। आपणी साथे लोको छे, एमनी साथे वात करीशुं। आप क्यारथी आव्या छो वेक्सिनेशन माटे? सवारे 7 વાગ્યાથી આવી ગયો છું, 7 વાગ્યાથી આવીને બેઠો છું, ઓનલાઈન રજીસ્ટ્રેશન થતું નથી। 6-5 દિવસથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની ટ્રાય કરું છું, મારો સેકન્ડ ડોઝ છે। પહેલા 48 દિવસ કીધા, પહેલા પછી 58 દિવસ કીધા, આ 5મો કે 6ઠો મારો ઢક્કો છે। ક્યારથી આવો છો? અને બીજી એક મહત્વની વાત છે કે ડોઝ ઓછા આવે છે એના લીધે ધક્કા ખાવા પડે છે, ડોઝ કરતા વ્યવસ્થા થોડીક પ્રોપર નથી, હરખું કહેવાતું નથી। પહેલા 48 દિવસ હતું, તો 48 દિવસ પછી ગયા તો ત્યાં એ કીધું કે 48 દિવસ ને 58 દિવસમાં ભેજો, ત્યારે આવી ત્યાં 7 વાગે આવીને બેઠા હતા, પ્રોપર ગાઈડન્સ નથી મળતા। અને આવતીકાલે વેક્સિનેશન બંધ રહેવાનું છે એવી પણ વાત છે। આજે પણ માત્ર આજે 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 માત્ર ને અફવા નહીં, આ અધિકારી દ્વારા કહેવામાં આવ્યું છે ને, આજે પણ 6000 ડોઝ જ છે રાજકોટમાં ઉપલબ્ધ। અફવા તો એવી છે સાહેબ, અને હમણાં એક કામ પૂરું કરવાની ગણતરી, આપણે સેકન્ડ ડોઝની જવાબદારીમાં આવતા હોય એવી રીતના આપણે આ એક વસ્તુ પૂરી કરવાની, એક કામ અટકી ગયેલું હોય ને એના જેવું લાગે છે। એના હિસાબે આપણે થોડુંક જોબ ઉપર કામ નથી આપી શકતા, અને થોડુંક ઘરમાં કામ જઈ નથી શકતા। 7 વાગ્યા આવીને બેસી ગયા, આ 5મી વાર હું આવી રીતના આવું છું અલગ અલગ કેન્દ્રમાં। ચોક્કસ જે રીતના લોકોને મુશ્કેલીઓ છે, 5મી વખત તેઓ પોતાના બીજા ડોઝ માટે આવી રહ્યા છે, પરંતુ વેક્સિનની આ તો અછત છે, અથવા તો અમુક દિવસોમાં એવું પણ થયું છે કે જે વેક્સિનેશન સેન્ટર છે તેમાં પણ ઘટાડો આવી રહ્યો છે, ને એના લીધે લોકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે। એક મહત્વની વાત છે કે રાજકોટ શહેરમાં મોટાભાગના લોકોને કોવિશિલ્ડ વેક્સિન આપવામાં આવી છે, હવે તેનો જથ્થો છે તે પણ દિવસે ને દિવસે ફરી એક વખત ઘટી રહ્યો છે। ગઈકાલે 9000 જેટલા ડોઝ રાજકોટ શહેરમાં વેક્સિન આવ્યા હતા, આજે માત્ર 6000 ડોઝ લોકોને આપવામાં આવશે। આ સાથોસાથ આવતીકાલે પણ જે વેક્સિનેશનની પ્રક્રિયા છે તે બંધ રાખવામાં આવશે। ખૂબ જ મોટા સમાચાર છે, પણ લોકોમાં ભારે ઉત્સાહ છે વેક્સિનને લઈને, પરંતુ હવે તંત્ર ક્યાંક ને ક્યાંક ઢીલું પડતું જોવા મળી રહ્યું છે। કેમેરા પર્સન ધવલ ગોંડલિયા સાથે ગૌતમ ભેળા, વીટીવી ન્યૂઝ, રાજકોટ।